subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करीशु धोरण 2 विषय कलोल पाठ 7 आम पण होय। तेमा आपणे जोईए भाग 1। આગળના લેક્ચરમાં આપણે પાઠ 6 વિશે અભ્યાસ કર્યો, તો આજે આપણે પાઠ 7 વિશે અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ। સૌપ્રથમ આવે છે ગીત। દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી, દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી, गधा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, गधा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, ठस ठस जाय फस फस थाय, चोटली ना झूला मा बैसी पंगी गीतो गाय, चोटली ना झूला मा बैसी पंगी गीतो गाय, चोटली उड़े फरर फर, चुटली उड़े फरर फर, डाडी उड़े सरर सर, डाडी उड़े सरर सर, गदानी पुछड़ी लंबी लस, गदानी पुछड़ी लंबी लस, टाडे ध्रुजे थर ठस, टाडे ध्रुजे थर ठस, डूढ़ फूटनी डाडी ने चार फूटनी चोटली, डूढ़ फूटनी डाडी ने चार फूटनी चोटली, गधा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, गधा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, डूढ़ फूटनी डाडी ने चार फूटनी चोटली, डूढ़ फूटनी डाडी ने चार फूटनी चोटली। मजा आवीने गीत सांभळवानी। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતા સાંભળી, તેમાં ડોસાની દાઢી કેટલા ફૂટની હતી? 1.5 ફૂટની। તો ચાલો જવાબમાં લખીએ, ડોસાની દાઢી 1.5 ફૂટની છે। ત્યાર પછી આવે છે પ્રશ્ન બીજો, ડોસાની ચોટલી કેટલા ફૂટની હતી? તો ચાલો લખીએ, ડોસાની ચોટલી 4 ફૂટની છે। ત્યાર પછી આવે છે ત્રીજું, ડોસો સાની ઉપર બેઠો છે? તો ચાલો જવાબમાં લખીએ, ડોસો ગદ્દા ઉપર બેઠો છે। ચોથું, ડોસાએ માથા પર શું મૂક્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, ગીતમાં ડોસાએ માથા પર પોટલી મૂકી હતી। તો ચાલો જવાબમાં લખીએ, ડોસાએ માથા પર પોટલી મૂકી છે। ત્યાર પછી આવે છે પાંચમું, ચોટલીના ચૂલામાં કોણ ગીતો ગાય છે? તો ચાલો લખીએ, ચોટલીના ચૂલામાં પંખી ગીતો ગાય છે। છઠ્ઠું, ગધાની પૂંછડી કેવી છે? તો ચાલો લખીએ, ગધાની પૂંછડી લાંબી લસ છે। હવે જોઈએ વાર્તા। વાર્તાનું નામ છે ગોરિયો ગુમ। તો ચાલો બાળમિત્રો, આજે આપણે વાર્તા જોઈએ। એક નાનકડું ગામ હતું। ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે। તેમની પાસે બે બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો। બંને બળદ એમને ખૂબ વહાલા। એકવાર માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો। વાવણી માટે પહેલા તો ખેતર ખેડવું પડે। સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદોને લઈ ગયા। અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ ગઈ।
સોમા ભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સુતા. જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યા પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. વિચારો, ગોરિયો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને જ શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈ હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ, ક્યાંય મારો ગોરિયો નજરે ચડે? પણ ગોરિયો તો ન જ ચડ્યો. એ ગોરિયો ક્યાં મળશે? બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળામાં ભરીને ઘેરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યો. તે ન જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચાણીથી ચાળી જોયો, તોય ગોરિયો ન જડ્યો. તે ન જડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા, સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે મળી જમવા બેઠા. તમને લાગે છે કે ગોરિયો મળશે? સૌની થાળીમાં રેવા બહેનને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને તો કોપડી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલાની કોપડી ખોલી અને એકાએક મોટી ચીસ પાડી. બાપુ, આપણો ગોરિયો! સોમાભાઈએ તો થાળી ધકેલી અને કૂદકો માર્યો ને કોપડી નીચેથી જોયું તો ગોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મળી ગયો, મારો વહાલો ગોરિયો મળી ગયો. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7માં ભાગ 1 વિશે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ 7માં ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.